ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી આ રાયતાની રેસીપી તમારે જોઈ હોય તો મારો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. હેલો એવરીવન, હું કાજલ પંચોલી, મારી ચેનલ સ્વાદિષ્ટ વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી રાયતાની રેસીપી. ચોમાસાની સિઝનમાં કાકડી ભરપૂર પ્રમાણમાં મળે છે, તો આ સિઝનમાં રાયતું ખાવાની ખૂબ જ મજા આવે છે. કહેવાય છે ને કે રાયતા અથવા સલાડ વગર થાળી એટલે કે ભાણું અધૂરું લાગે છે. જમવાની સાથે રાયતું અથવા સલાડ હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને આપણું ભાણું પૂરું લાગે છે. તો ચલો ખૂબ જ ટેસ્ટી રાયતાની રેસીપી સ્ટાર્ટ કરીએ. રાયતું બનાવવા માટે મેં અહીં મોટી સાઇઝની કુકુંબર લીધી છે. ચોમાસામાં ભરપૂર પ્રમાણમાં આ મોટી સાઇઝની કાકડી મળે છે, તો આજે એમાંથી જ હું રાયતું બનાવીશ. તો સૌ પ્રથમ આપણે કાકડીને બંને સાઇડથી કોર્નરથી કટ કરી દઈશું અને મિડલથી પણ કટ કરી દઈશું. મિડલમાંથી કટ કર્યા બાદ અંદર જે બીજનો ભાગ હોય છે એ આપણે કાઢી નાખવાનો છે, આપણે એની કોઈ જરૂર નથી. અને તમે એ ભાગ રહેવા દેશો તો તમને ગ્રીટ કરતાં પણ ફાવશે નહીં. તો આ જ રીતે મેં બધી કાકડીના બીજ કાઢી દીધા છે અને એને ક્લીન કરી દીધી છે, તમે જોઈ શકો છો. તો આ જ રીતે મેં બધી કાકડીમાંથી બીજ અલગ કરી અને કાકડીને ક્લીન કરીને રેડી કરી દીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે શું કરીશું, આપણે જે કાકડીનો સાઇડવાળો પાર્ટ છે એ બંને સાઇડથી એની છાલ કાઢી નાખવાની છે. ફક્ત તમારે કોર્નર પરથી જ છાલ કાઢવાની છે, મિડલમાં છાલ કાઢવાની નથી. તો જ્યારે તમે એને ગ્રીડ કરશો તો છાલ આપોઆપ જ અલગ થઈ જશે અને તમે બધી છાલ કાઢી નાખશો તો તમને ગ્રીડ કરતાં ફાવશે નહીં. તો અહીં મેં બધી કાકડીની છાલ બોર્ડર પરથી કાઢી નાખી છે. હવે આપણે એક બાઉલમાં ગ્રીટર મૂકી અને કાકડીને ગ્રીડ કરી લઈશું. તો કાકડીને ગ્રીડ કર્યા બાદ તમે જોઈ શકો છો કે છાલ અલગ થઈ ગઈ છે, તો એકદમ ઇઝીલી કાકડી ગ્રીડ થઈ ગઈ છે. આ જ રીતે આપણે બધી કાકડીને ગ્રીડ કરી લઈશું. તો ગ્રીડ કર્યા બાદ તમે જોઈ શકો છો કે ઘણો બધો ક્વોન્ટિટીમાં માવો નીકળો છે. તો આપણે ગ્રીટરને ક્લીન કરી અને આ બધો જે માવો છે એને આપણે સ્ક્વીઝ કરીને એક બોલમાં લઈ લઈશું. તો તમે જેટલો એને સ્ક્વીઝ કરશો અને જ્યુસ અલગ કરશો એટલું જ આપણું રાયતું ઘટ્ટ થશે. તો આ રીતે એકદમ પ્રેસ કરીને તમારે એને સ્ક્વીઝ કરવાનું છે અને માવાને અલગ કાઢવાનું છે. અને જે જ્યુસ બાકી રહેશે એ જ્યુસનો યુઝ તમે કરી શકો છો. તો આ જ રીતે આપણે બધા માવાને સ્ક્વીઝ કરી અને બાઉલમાં એડ કરી લેવાનો છે, અલગ કરી લેવાનો છે. અને જે જ્યુસ બાકી રહે તેમાં થોડા ઘણા પાર્ટિકલ્સ રહે તો એને પણ આપણે ઘરનાથી ગાળી અને એને સ્પૂનની હેલ્પથી પ્રેસ કરી અને એ માવો પણ આપણે બોલમાં એડ કરી લઈશું. એડ કર્યા બાદ હવે જે જ્યુસ બાકી રહ્યું છે તો એને તમે બ્યુટી વધારવામાં યુઝ કેવી રીતે કરી શકો તેનો વિડીયો મેં અપલોડ કર્યો છે મારી ફર્સ્ટ ચેનલ તુલસી બ્યુટી વર્લ્ડ પર. આમાંથી મેં ટોનર બનાવ્યું છે અને ફેસ પેક પણ બનાવ્યો છે, તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો તમે લિંક પર ક્લિક કરીને એ વિડીયો પણ જોઈ શકો છો. તો હવે આ માવાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને એમાં મસાલો કરી દઈશું. તો મેં અહીં 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે, 1 ટીસ્પૂન વાટેલું જીરું એડ કર્યું છે. અહીં મેં મોટી સ્પૂન ખાંડ એડ કરી છે, એ 2 ટીસ્પૂન જેટલી થશે. 2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે, 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે. હવે રાયતું બનાવવા માટે જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે રાય, તેને મેં 1 ટીસ્પૂન પીસીને એડ કરી છે, એના વગર તો રાયતું બનતું જ નથી. હવે આપણે અહીં દહીં એડ કરવાનું છે. આ મારું ઘરે બનાવેલું દહીં છે, તમે જોઈ શકો છો કેટલું ઘટ્ટ મલાઈવાળું દહીં છે. ડેરીવાળાને ટક્કર મારે એવું દહીં મેં અહીં બનાવ્યું છે. તો દહીંની રેસીપી હું આગળ તમારી સાથે શેર કરીશ. તો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે. મેં દહીં 3 ટીસ્પૂન એડ કર્યું છે. તો દહીં એડ કર્યા બાદ આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કેટલું ઘટ્ટ રાયતું આપણું અહીં બનીને રેડી થઈ ગયું છે. તમે રાયતાને શાક રોટલી સાથે સર્વ કરી શકો છો. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. મારા વિડીયોને લાઇક અને શેર કરજો. મળીશું ન્યૂ રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.